નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. જીરાની ખેતી કરતા હોય એના માટે એ ટુ ઝેડ માહિતી. સૌથી મોટા ગંભીર પ્રશ્ન ફૂગ, કારી ચરમી, વાવેતર, વાવેતર કઈ રીતે કરવું ને વાવેતર, અને સૌથી સૌરાષ્ટ્રનો પાક હોય તો બેસ્ટ છે જીરું, જેમાં આપણે વધુ પૈસા મળે છે, જેથી કરીને આપણે જીરું વાવવાનો વધારે શોખ રાખતા હોય છે ખેડૂતો. કારણ કે ન છૂટકે તો બીજા પાક વાવતા હોય છે, પણ જીરું થતું હોય જ્યાં સુધી એનો ઉતારો આવતો હોય ત્યાં સુધી લોકો જીરું વાવતા હોય છે, પણ જીરામાં એને તકલીફ છે કે ફૂગ, જે ઘણા લોકોને ફૂગ બીવડાવે છે અને ઘણા લોકો ધાણાવાળામાં જીરું કરવાથી બીવે છે. આજે આ વિડીયો ખાસ કરીને સંપૂર્ણ રીતે સમજવો, કારણ કે આ એક આપણો બેસ્ટ વિડીયો છે. આ વિડીયો જો શાંતિથી જીરુંની ખેતી કરતા લોકો જો સમજે તો એના માટે વરદાન સ્વરૂપ છે. આ વિડીયો શાંતિથી સમજવાનો છે, ખોટો સમયને ઠંડા મગજથી આ વિડીયો તમે શાંતિથી સાંભળો એવી બધાને ભલામણ છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બીજા આપણા ખેડૂત મિત્રોને શેર કરજો, સગાવાલાને શેર કરજો, કારણ કે તમે નથી કરતા તો તમારા હગાવાલા તો જરૂરથી જીરાની ખેતી કરતા હશે, તો આ વિડીયો ન્યાસ સુધી પહોંચાડવા એવી મારી નમ્ર અપીલ છે તમને. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન કે વાવેતર કઈ રીતે કાયદેસર જીરાનું કરવું જોઈએ. તો જીરાનું વાવેતર કરવાનો હવે સમય આવી ગયો છે, 18 તારીખ થઈ ચૂકી છે. તો 18 તારીખે આજે જે 18મો વિડીયો ચાલુ છે, 18 તારીખ છે. તો અત્યારે હું તમને કહું કે જીરું વાવેતરની કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. અમે તમને કીધું એમ કે જો તમે જોવો છો કે આજે પાછળ છે, અમે આને ઓરવીને જીરું વાવેતર કરીએ છીએ, કે એક વખત અમે પારા વાળી લીધા, ફરી એને પાણી પાઈ દીધું અને સુકાઈ એવું થયું, એટલે ફરી વાર ટ્રેક્ટર મારું ચાલુ છે. તમે જોવો છો કે ટ્રેક્ટર અત્યારે જીરું ફરીથી વાવે છે, એ જ વીણીથી પારા વાળ્યા હતા એ જ વીણીથી ફરી રાપ ઊંડી બેસાડી અને જીરાનું વાવેતર ચાલુ છે. એમાં કેટલું પ્રકારનું ખડ અત્યારે અમારું ઉગી ગયું છે, નિંદામણનો નાશ થયો છે. તો આ સૌ મોટો ફાયદો એ છે, પ્લસ આપણી જમીન અત્યારે ઓરવી નાખ્યું છે, પાણી પી ગઈ છે, ફરી રાપ આલશે એટલે વધુ પાણી ઉપાડશે, એટલે બે પાણીમાં જીરું કમ્પ્લીટ ઉગી જાય. આજે આજે અત્યારે વાવેતર થાય છે એને આપણે પિયત આપી દઈ, 4-5 દિવસ ફરી પિયત આપી દઈ, એટલે ફરી જીરું કમ્પ્લીટ વ્યવસ્થિત ઉગી જાય. અને જીરું અમે નાખ્યું છે 2.5 કિલો, કારણ કે ઓરવીને જીરું નાખવામાં 3 કિલોની જરૂર નથી પડતી, 3.5ની નથી પડતી, 2 કિલો પણ જીરું કમ્પ્લીટ હાલે છે. પણ આપણે 2.5 કિલો હવા બેથી 2.5 કિલોની રહેશે એમાં જીરું આપણે છંટકાવ કર્યો છે ઓરણીયથી, એટલે એ જીરું ન ઘાટું થાય, ન પારવું થાય. અતિ જીરું ઘાટું થાય તો દાણે ઝીણું થાય છે અને છેલ્લે ઉત્પાદન ઓછું થાય છે. તમે એમ કહો કે વલવાળું જીરું હતું, વધુ શેરા થયા, શેરા એટલે કે પાથરા ભારી, તો પણ આપણું કે જીરાનું ઉત્પાદન ન મળ્યું. એટલે જીરામાં ઘણી એવી બાબતો છે તો નાની નાની તમે સમજતા નથી ને, આપણે એક ભૂલ કરીને આપણું નિષ્ફળ ઉત્પાદન જાય છે. એના માટેથી હું વિડીયો બનાવું છું કે ફરી એક આ વિડીયો નાખવાનું એ જ કારણ છે કે આ વિડીયો બધા સુધી પહોંચે. કહેવાનો અર્થ એ છે કે જીરાની પેલી માવજત આ છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી કે જીરાના પોટની, જે એમાં ફૂગનો અને ચૂસિયાનો જે જીવાતનો 1-1.5 મહિનો ન આવે એવું આપણે આગળ રક્ષણના ફૂગ માર્યા બાયર કંપનીના આપણે ઉપયોગ કર્યા છે, જે તે લોકો જે કરતા હોય છે. પણ આપણા આપણી દ્રષ્ટિ મુજબ આપણે બે ફૂગ માર્યા છે, જે હું ડિસ્પ્લે કરું છું, તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે કઈ પ્રકારના ફૂગનો ઉપયોગ કર્યો છે. જે બે પણ બે દવાઈઓનો ફોટો હું તમને ડિસ્પ્લે કરું છું, એક એવરગોલ્ડનો પટ છે અને એક ગુચોનો પટ છે. એ બે આપણે પટ એક સુકારા માટે કામ આવે છે, એક ચોસિયા માટે કામ આવે છે. આ બે વસ્તુનો આપણે પટ માર્યો છે જીરાને, એક દિવસ પટ આગળ મારી અને એક દિવસ સુકાવા દેવાનું, અને કઈ રીતે આની સિસ્ટમ છે પંપમાં નાખી અને આનો પટ મારી દેવામાં આવે છે. ત્યારબાદ હવે બીજું તમે જોવું કે આપણે પટ વિશે જાણી લીધું, હવે ખાતરમાં આપણે ક્યાં ક્યાં વસ્તુ ભેળસેળ કરી છે. આપણે 20-20-0-13નો ઉપયોગ કર્યો છે અને ઉપર છંટકાવ કરો તો હાલે. જીરામાં આપણે DAP છે ઊંડું વાવી શકતા નથી, કારણ કે છાંટણી ઓયણી હોય છે તો એમાં બહુ ઊંડું DAP જાય નહીં, જેથી કરીને જોઈએ એવું DAPનું રિઝલ્ટ જીરામાં મળતું નથી. આપણે જોયું નથી કે જીરામાં આપણે DAPનું રિઝલ્ટ મળ્યું, કારણ કે એ ઉપર ને ઉપર પડ્યું રહેશે, જેથી કરીને અમે 20-20-0-13નો ઉપયોગ કર્યો છે. ખાતરની વાત કરી તો સલ્ફર, ઝીંક પ્લસ, સલ્ફર નાખ્યું છે, ઝીંક પ્લસ નાખ્યું છે, ત્યારબાદ બાયોજામ નાખ્યું છે. 3 પ્રકારના અલગ ખાતરનો આપણે ભેળસેળ કર્યું છે. તમે જોવો છો સલ્ફર, બાયોજામ, ઝીંક પ્લસ, ત્રણેય ખાતરના આપણે ઉપયોગ કર્યા છે. તો અગત્યની સૂચના એક હું મહત્વની આપી દઉં કે મિત્રો, મેં જે મેટાલેક્સિનનો ઉપયોગ કર્યો છે, જે પટમાં ઉપયોગ કર્યો છે, અત્યારે હાલમાં વાવેતરમાં ઉપયોગ કર્યો છે, મેટાલેક્સિન આકાશ એગ્રોવાળાનું છે. જે મેટાલેક્સિન 35% મેટાનું 35% જે આકાશ એગ્રોનું મેં ઉપયોગ કર્યું છે એ ખાસ મહત્વપૂર્ણ છે. જે હું અત્યારે મેટાલેક્સિન 35 બતાવું છું તે આકાશ એગ્રોવાળાનું છે, એનો હું તમને ફોટો ડિસ્પ્લે કરું છું, જેનાથી તમે છેતરાવો નહીં અને આપને એવું ને એવું પૂરતું રિઝલ્ટ મળે. કારણ કે એ વસ્તુ 7 વર્ષથી આ એ કંપની
માલદેભાઈ અનુભવ કરતા આવે છે, કંપનીએ ખૂબ સારું એમાં ધ્યાન આપે છે અને ફૂગમાં સરસ મજાનું જો કામ કરતું હોય તો મેટા 35 છે આકાશ એગ્રોવાળાનું, અને માલદેભાઈ જે 7 વર્ષથી આ જીરાના સોલ્યુશન કરતા આવ્યા છે કે જીરાનો ફૂગને કેમ રોકવું, એની પણ એક યુટ્યુબ ચેનલ છે, કૃષિ સોલ્યુશન ગુરુકૃપા એગ્રોનું ચેનલ છે, તો તમે એ પણ ચેનલ જોઈ શકો છો. એમાં પણ જીરાના રિવ્યૂના વિડીયો છે અને મેં પણ ઘણું જાણ્યું છે. અને આગળ હવે તમે વિડીયોમાં કોલ રેકોર્ડિંગ ખેડૂતના સાંભળશો કે ભાઈ ખેડૂતો શું કહે છે દવા માફક, કારણ કે ત્રીજા અથવા ચોથા પાણી આપણે દવાનો એ ડોઝ અલગથી આપણે આ તો મેટાલેક્સિન આપણે અત્યારે ખાતરમાં આપ્યું એ વાત બરાબર છે, પણ હજી ત્રીજાથી ચોથા પાણીએ જે ડોઝ સેટ કરવામાં આવે છે, જે માલદેભાઈ 7 વર્ષના અનુભવથી રિવ્યુ આમ જેમ સંશોધન કરતા કરતા એ કેવી જમીનમાં કેવો ડોઝ સેટ કરવો, કેવું પાવી દવા, અને જેનાથી સુકારામાં આપણે ફાયદો મળે. અને સુકારો એવી વસ્તુ છે કે જેવી કેન્સર જેવી બીમારી છે કે કેન્સર જેમ થાય માણસ હિંમત હારી જાય એમ સુકારો આવે અને આપણો પડામાં, એટલે આપણે હિંમત હારી જાય છે તો હવે એવી ટેન્શન લેવાની જરૂર નથી. ખાસ એક જ ભલામણ છે કે ગુરુકૃપા એગ્રોની એક વખત મુલાકાત લઈ આવો અને જાણો વધુ વિગત, ત્યારબાદ આપણે આગળ વધી કે કઈ રીતે દવાના રિઝલ્ટ છે તમને બધું જાણવા મળી જશે ને એની યુટ્યુબ ચેનલમાં પણ તમે જોઈ શકો છો, એના વિડીયો હશે જ માલદેભાઈના. તો ખાસ કરીને બધાને આ ભલામણ છે, હવે આપણે વિડીયોની ખાસ શરૂઆત કરી છે. માલદેભાઈને આપણે એક ફોટો ડિસ્પ્લે કરું છું કે તમે જોવો છો કે જે મેં જાણ્યું જીરાના વિશે, તો આપણે આગળ એક વિડીયો નાખ્યો તો આગલા વર્ષે કે ભાઈ માલદેભાઈનું કામકાજ સારું છે ફૂગમાં, એક વિડીયો તમને નાખ્યો તો આજ બીજો પણ તમને એક ફોટા મારી પાસે આવ્યા, તો મેં ખેડૂત સાથે વાર્તાલાપ કર્યો કે ભાઈ તમને આગલે વર્ષે જે તમે ફૂગની દવા પાઈ, ફૂગના પોટ આપ્યા જે માલદેભાઈએ, તો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું તેનું કોલ રેકોર્ડિંગ હું તમને સંભળાવું છું. જે ખેડૂતને મેં કોલ કરેલો કે ભાઈ તમે માલદેભાઈ પાસેથી દવાના ડોઝ જે જીરા માટે અને મગફળીની નેનોસેલ દવા માટે જે તમે ઉપયોગ કર્યો, તો તમને કેવડીક વળતર મળી, શું ખરેખર ખેડૂતોને ફાયદાલાયક છે કે નહીં, તો આપણે ચાલો જોઈ કે વાર્તાલાભ ખેડૂતનો કે નેનોસેલ દવા અને જીરાના પટ અને ફૂગ વિશે શું કહે છે ખેડૂત જેનો અનુભવ. હા પીઠાભાઈ બોલો. હવે આપણે જામ રાવલ ગુરુકૃપા એગ્રો માંથી આપણે નંબર લીધા તમારા, બરાબર? બરાબર છે. તમે આજે જીરાની ફૂગની દવાનો ઉપયોગ કર્યો? હા ગયા વર્ષે મેં કર્યો હતા. હા તો તમને એનું રિઝલ્ટ કેવું મળ્યું? મને હોય 100% રિઝલ્ટ મળ્યું. એમ ને, ફેરફાર કેટલો, જે તમારા ફોટા માલદેભાઈ માખ્યા હતા એક જીરાનો ક્યારો ફૂગ વાળો હતો ને એક હારો હતો, પછી બીજું બધું હારું હતું ને એક નબળો હતો, એ તમારું જીરું હતું? હા એ મારો જીરો હતો, મેં એક ક્યારો રાખી દીધો હતો, એક ક્યારામાંથી અડધો ક્યારો રાખી દીધો હતો. બરાબર, હા એ અડધો ક્યારો બેહેલો દેખાય છે ફોટામાં, એટલે હું ઈજ કારણ નક્કી હું કહું આપણે પૂછી લઈએ કે ભાઈ હું કે રિઝલ્ટ પાવા લાયક ને એમ. ના ના, બધા ખેડૂતોને સલાહ દેવા જેવી છે આ. એમ ને? હા મેં અમારા ગામના અને લગભગ ઘણા ખેડૂતોને સલાહ દીધી, ઘણા ગયા છે લેવા. ધાણા જ વાવેતર હતા, ધાણી નું વાવેતર કરતો કાયમ. બરાબર, બે ફેર ટ્રાય કરી પણ જીરું થયું નઈ આમાં. બરાબર, હવે એક વિડીયો જોઈ ને મી ટ્રાય કરવા લઈ ગયો પરવા, મેં પરવા ભણી ગઈ. બરાબર, નેનોસેલ દવાનો ઉપયોગ તમે કર્યો હતો? હા. એનું શું રિઝલ્ટ? એનું રિઝલ્ટમાં ચિકનગુનિયા અમારે ઓલો કારો ડેડવો કે કઈ થયો નતો. હા. અને વધમાં થોડી થોડી મારે પાણી ભરાઈ ગયેલ હતી. વાળું પડવું છે. હા, રિઝલ્ટ સારું આવ્યું. એટલે જનરલી ઉત્પાદન સારું રહ્યું, એનું તો મેં રિઝલ્ટ લીધું, સમજી ગયા. મેં દવાના ઘણા ખેડૂતો અમે ફેર્યા હતા, વિડીયો બનાવ્યા અને જોયું હોત ને જાણ્યું. ના બરાબર છે, મને એક રાઉન્ડ ભાગમાં આવ્યું તો આમ ખુશ થઈ ગયો કે નહીં. બરાબર છે, મેં 2-3 રાઉન્ડ માર્યા હતા, પણ 2 રાઉન્ડ માં કાપી થઈ પડ્યા. હા, 2-3 રાઉન્ડ લાગી જાય એટલે કઈ ના, 2 રાઉન્ડ લાગી જાય ઘણા એના તો નેનોસેલ્ડ ના. નેનોસેલ્ડ પાકી દવા એ, અને જીરામાં મેં પરવા 1 રાઉન્ડ નેનોસેલ્ડ અને લાર્ગો નું માર્યો હતો, અઠવાડિયામાં એ વેત વધી ગયું હતું જીરો. એમ ને, અરે જીરું થયું જ નતું આ ખેતરમાં. મને થતું નઈ આમાં જો, એ બહુ સારું કેવાય. હું ઈ જાણતો હતો કે ભાઈ આ વસ્તુ હું છે, તો બસ આટલું તમારું કામ હતું અને કઈ કામકાજ હોય તો કેજો અમારે જેવું. બરાબર,
જીરું વાવું હોય તો આનો એક ડોઝ મરે, મેં બધે જ મેળવ્યો, અમારા કુટુંબમાં બધે જ મેળવ્યો મેં. તમારું ગામ કયું? મારું ગામ જામપર, ભાણવડ તાલુકાનું. ભાણવડ તાલુકો ને જિલ્લો દ્વારકા લાગે ને તમારે? દેવભૂમિ દ્વારકા. બરાબર બરાબર. આથી કઈ વાંધો નહીં. બરાબર. આનું રિઝલ્ટ 100% છે. જીરામાં એક ખરા પાય એટલે ફુકારો નથી આવતો, તો 100%. બાકી પછી પાંચ મહિના છઠ્ઠે પાણી પાય તો વાત અલગ છે. બરાબર. પાણી પછી જીકા રાખે ને ખેડૂ એ પ્રમાણે. એ તો બરાબર છે. પણ અમુક ટેકનિકલ ફોલ્ટ આપણા આવી જતા હોય, એવું ના હોય કે 100%. આજે આપણે એમ કહીએ કે 100% આપણે રિઝલ્ટ મળ્યું છે. બરાબર હોય 100%, પણ મારે તો ભાગ્યા ભૂલ થઈ જાય એનાથી. તોય પણ આમાં અતિ નિગતિ પાણી પડી ગયું ને, આ એક રસી માફક છે કે અગાઉ કેમ આપણે ઓલું વેક્સિન લીધી તેની માફક અગાઉ સારવાર છે આ બધી. આમાં શું છે કે હલબલાવામાં જે કાયદેસર ડોય ને વ્યવસ્થિત ક્યારે ક્યારે પાતા જાય. હા, કોણ ખેર છે. ગઈ સાલ મારે ભાગ્યા મેં આપ્યું હતું ને, એ ભાગ્યા થોડુંક આગળ પાછળ કરી નાખ્યું હતું. આપડે ખબર પડી જાય ઓલા ક્યારે બોલા ભાગ્યા હલબલાવા નથી, એટલો ફેર પડી જાય. એટલો ફેર પડી જાય તો બરાબર, કાળજી રાખવી પડે એમ. બધા ખેડૂતોને ખાસ ધ્યાન રાખવું પડે. અમે તો બે જણા હું વાર ખેરે વ્યવસ્થિત પાણી નું ઓલું દવા પાવા વાળા માણા ને નોખું જ રાખવાનું. બરાબર ને? હા, બસ અલગ એક જણા ને ટાંકી ભરવા, નાકું ભરવા, નાકું અલગ વારે, અને ટાંકી ભરવા વાળા ને ટાંકી જ ભરવાની એમ. હા, એ 100% રિઝલ્ટ આનું છે. 100% ફાઈનલ. કઈ વાંધો નહીં, હાલો તો મળ્યા. હા, એ ભલે ભલે. હાલો તો આપણે જોયું કે ખેડૂતે કઈ રીતે આપણે કીધું કે ભાઈ ના ના 100% રિઝલ્ટ છે. પણ આપણે એવું નથી કહેતા કે 100% રિઝલ્ટ હોય. અમુક જગ્યામાં આપણે લાભ મળે, અમુકમાં ન પણ મળે, અમુક છટકાવમાં ફેર હોય, અમુક પાવામાં ફેર હોય. એટલે જીરું વાવેતર કર્યા પછી ત્રીજા અથવા ચોથા પાણીએ એનો આપણે પાવી દેવાનો આવે છે. જે એનો ડોઝ સેટ કરેલો છે ફૂગનો, કે અગાઉ જે ફૂગ આવ્યા પછી ફૂગનું નિયંત્રણ કરવું તો લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખી તો એ જીરું બચતું નથી. માની લ્યો કે 50% તમને ફાયદો મળે, રોકાઈ જાય, પણ જે વજુક્યું છે એ તો આપણે નુકસાની લાગી છે. એના કરતા આપણે થોડોક અત્યારે ખર્ચો લાગે, પણ અત્યારથી આપણે જો જીરાની ટ્રીટમેન્ટ ફંગી સાઈડ ઉપર જાય અને અત્યારથી તેની માવજત ચાલુ કરી દઈએ તો આપણે જીરામાં ફૂગ ના આવે અને જીરાની વૃદ્ધિ પણ સારી થાય. આજે જીરામાં નોર્મલ ફૂગ હોય, માની લ્યો અમુક એમ કહેતા હોય કે મારે ફૂગ નથી, પણ નોર્મલ ફૂગ હોય એટલે એની વૃદ્ધિ નહીં થાય જીરાની. જીરાનું ઝાડવું હાવ નાનું હોય છે, છતાં પણ એની વૃદ્ધિ નથી થતી. કેમ કે એને નીચે ફૂગ એને નુકસાની કરે છે. તો કાયદેસર રીતે આપણે અત્યારે આની ટ્રીટમેન્ટ માલદેભાઈની સલાહ ઉપર જો હાલી ગુરુકૃપા એગ્રો કૃષિ સોલ્યુશનની નીચે આપણે હાલી તો આપણે થોડોક એ ફાયદો મળે છે. આ વસ્તુ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમને રિઝલ્ટ નથી પણ મળ્યું, એવા પણ દાખલા હોય છે. 98% કે ભાઈ લગભગ રિઝલ્ટ મળતા હોય છે. પણ દવા એવી વસ્તુ છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરો ને તો એ ન મળવાનું હોય તો ન મળે રિઝલ્ટ. કંઈક પણ ટેકનિકલ ફોલ્ટ આવી જતી પણ આપણે રિઝલ્ટ ન મળે. આપણે દવાખાને દવા લેવા જઈએ છીએ, હાજા થઈ જાય છે એવી 100% ગેરંટી હોતી નથી. એટલે ખાસ મારી ભલામણ એ છે, આ તો એક વિડીયો છે અને સંપૂર્ણ રીતે તમે જોવો છો અને તમે મારા મારે કાયમ માટે એક એવી ભાવના રહી છે કે ખેડૂતોને સાચી માહિતી પુગાડવાની. આજે ઘણા લોકો એમ પણ કહેતા હોય કે ભાઈ એવા પણ વાવડ હોય કે ભાઈ એ વસ્તુ ખોટી છે, આ વિડીયો ખોટો છે, એવી પણ અફવા થતી હોય છે. પણ હું એક ખેડૂતનો દીકરો છું અને જીરાનું વાવેતર મેં પણ કર્યું છે. તમને ખબર છે, તમે જોઈ રહ્યા છો. તો મેં આ વસ્તુની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, મેં કરી છે, મને જાણવા મળ્યું છે એટલે મેં કરી છે. તમે આ વસ્તુનો ઉપયોગ હું તમને એમ કહું ને કે તમે કરો ને તો તમે એમાં જગ્યા મૂકજો કે 2 કિયારા 4 કિયારા જે આ ખેડૂતોએ જગ્યા મુકાવી છે. માલદેભાઈ એ જ કહે છે કે જે પણ દવા તમે પાવ ને એની જગ્યા મૂકો એટલે ખબર પડે રિઝલ્ટ આવ્યું કે નહીં. એટલે ખાસ ગુરુકૃપાવાળાની ભલામણ છે કે તમારે 1-2 કિયારા છોડી અને દવાના ઉપયોગ કરવાનો. એટલે તમને એમ થાય કે આપણા પૈસા વસૂલશે કે નથી, પછી તમે મને યાદ કરજો. હું તમને એમ કહું છું કે તમે આ વર્ષે થોડીક ટ્રાય કરો, ગુરુકૃપા એગ્રોની ભલામણ કરો. અને તમારે 10 વીઘાનું જીરું હોય ને તો 5 વીઘાનું પાવ, 5 વીઘામાં નહીં તો 2 વીઘામાં ટ્રાય કરો અને પછી જુઓ કે ભાઈ ખરેખર ફૂગમાં નિયંત્રણ અટકે છે કે શું. તમને રિઝલ્ટ મળે તો શું, તો આવતા વર્ષે તમને 20 વીઘાનું 10 વીઘાનું જીરું વાવતા હશે તો 20 વીઘાનું વાવવાની ઈચ્છા થશે. તો આપણે ખેડૂતનું રેકોર્ડિંગ પણ સાંભળ્યું એટલે આ વિડીયો ખાસ મહત્વપૂર્ણ છે એવું જો તમે સમજતા હોય તો બધાને ભલામણ છે કે આંગળી ચીંધવાનું પણ એક પુણ્ય મળે છે જે આપણે
કહેવત છે, તો આ એક આંગળી ચીંધવાનું પુણ્ય સમજીને આ વિડીયો શેર કરો, કારણ કે જીરાની ખેતી કરતા લોકો માટે આ ઉપયોગી બનશે અને કોઈ ખેડૂતનો દીકરો આગળ આવશે તો એમાં તમને પણ પુણ્ય મળવાનું છે. એ જ આપણો આ નિયમ છે કે ભાઈ ચેનલ બધા બનાવતા હોય છે, યુટ્યુબમાં બધા પૈસા માટે બધાના રોટલા શેકતા હોય છે, હું પણ મારા રોટલા શેકું છું. તમે આ વિડીયો જોવો છો તો પણ તમે તમારા રોટલા જ શેકો છો, કારણ કે માહિતી છે, તમારા ખેતી માટેની માહિતી છે, એટલે તમે વિડીયો જોવો છો. હમણાં તમારી ઉપયોગી માહિતી ના હોત તો તમે સ્કીપ કરીને નીકળી જાત, એટલે આ વિડીયો તમે શાંતિથી સાંભળો, કારણ કે તમારા માટે છે. એટલે મિત્રો, રોટલા તો બધે શેકતા જ હોય છે અને રોટલા શેકવા માટે આપણે કામ કરીએ છીએ, પણ એવી રીતના રોટલા નહીં શેકવાના કે કોઈને નુકસાન નહીં આવે. રોટલા એ રીતે શેકો કે કોઈનું આપણું પણ સારું થાય અને સામેવાળાનું પણ સારું થાય. આ નીતિથી આપણે કોઈ પણ ધંધો અથવા બિઝનેસ અથવા કોઈ પણ કર્મ કરવાનું આપણી સાથે હંમેશા કુદરત સાથે રહેશે. બસ આટલી મારા ખેડૂત મિત્રોને ભલામણ છે. નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.